फ्रेंड्स के ग्रुप दस में गणित चालू कर सो गणित में जब हम सात ज्ञान भूमि की शुरुआत कर सो तो ज्ञान भूमि की शुरुआत करता पहला अपने तेना बेसिक तैयार कर लेते बेसिक में अपने सो बेसिक में अपने एनो पायो तैयार कर लिए पायो में सर्वप्रथम अपने ज्ञान भूमि की व्याख्या कर सो कर सो ज्ञान भूमि की व्याख्या ज्ञान भूमि चरण
આ તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ બરાબર. હવે ઉગમ બિંદુથી આપણે xm ઉપર જમણી બાજુ જઈએ. કઈ બાજુ? જમણી બાજુ, એટલે કે આ બાજુ. ઉગમ બિંદુથી xm ઉપર જમણી બાજુ જઈએ ને તો હંમેશા અંતર કેવું મળે? ધન મળે. કેવું મળે? ધન. ઉગમ બિંદુથી ડાબી બાજુ જઈએ, xm ઉપર ડાબી બાજુ જઈએ ને તો હંમેશા અંતર કેવું મળે? ઋણ મળે. કેવું મળે? ઋણ. બરાબર. હવે ઉગમ બિંદુથી આપણે ym ઉપર ઉપરની તરફ જઈએ ને તો અંતર કેવું મળે? ધન. કેવું? ધન. એટલે ym ઉપર ઉગમ બિંદુથી નીચેની તરફ આવીએ ને તો અંતર કેવું મળશે? ઋણ. કેવું મળે? ઋણ. બરાબર. તો હવે આપણે યામ સમતલમાં આપણે કોઈ પણ બિંદુને યામ આપણે જાય હોય, બરાબર, કોઈ પણ બિંદુ છે, ગમે એ ચરણમાં આવેલું કોઈ પણ બિંદુ છે તો તેને યામ શોધવાય તો એ તમને શીખવાડ્યું યામ કઈ રીતે લખાય. ધારો કે આ અંતરાલમાં આપણે કોઈ પણ અહીંયા એક બિંદુ આવેલ છે એને યામ જોવું હોય તો સૌ પ્રથમ તેના નીચેનું xm શું છે? xm જોવાના. એ આપણે અહીંયા લખવાનું xm. xm શું છે એ લખવાનું. પછી આ બાજુ જોવાનું ym શું છે તો અહીંયા લખવાનું y. આ થઈ ગયા એને યામ. આ બિંદુને યામ થઈ ગયો. બરાબર. એ રીતે આપણે જોઈએ તો પ્રથમ ચરણમાં xm શું હોય? પ્લસ. આ બાજુ આપણે ધન આવેલા છે એટલે xm શું હોય? પ્લસ. ym શું છે? ym પણ ધન જ છે. તો પ્રથમ ચરણમાં xm અને ym બંને ધન હોય. બરાબર. એવી રીતે દ્વિતીય ચરણમાં xm કેવો હોય છે? xm ઋણ હોય. જોઈએ xm ઋણ. બરાબર. ym ym તો ધન જ હોય. હવે તૃતીય ચરણમાં xm શું હોય છે? xm xm ઋણ હોય, ym પણ ઋણ જ હોય. હવે ચતુર્થ ચરણમાં xm શું હોય? xm ઋણ હોય, ym તો ધન હોય. બરાબર. હજી એક વાર જોઈએ તો પ્રથમ ચરણમાં xm અને ym બંને પ્લસ હોય, દ્વિતીય ચરણમાં xm માઇનસ ym પ્લસ હોય, તૃતીય ચરણમાં xm અને ym બંને ઋણ હોય, ચતુર્થ ચરણમાં xm માઇનસ ym પ્લસ હોય. બરાબર. હવે આપણે કાર્ટેશિયન પદ્ધતિ થઈ ગઈ પૂરી. કાર્ટેશિયન પદ્ધતિ પછી હવે આપણે અંતર સૂત્ર નો અભ્યાસ કરીશું. અંતર સૂત્ર x1 minus x2 નો સ્ક્વેર
plus y1 minus y2 નો સ્ક્વેર. આ થઈ ગયું આપણું અંતઃસૂત્ર, બરાબર. અંતઃસૂત્ર મીન્સ જો હવે આ અંતઃસૂત્ર હું તમને સમજાવું તો બિંદુ P અને બિંદુ Q વચ્ચેનું સૂત્ર, બરાબર. એટલે બિંદુ P અને બિંદુ Q છે એટલે PQ is equal to P ના x1 minus Q નો xm, બરાબર. પછી P ના ym minus Q ના ym, બરાબર. P ના xm minus Q ના xm એ બે ની બાદબાકી કરીને આખાનો સ્ક્વેર કરવાનો, પ્લસ કરવાનો છે. P ના ym minus Q ના ym નો બાદબાકી કરી અને આખાનો સ્ક્વેર કરવાનો. હવે આપણે સરળતા માટે આપણે આ વર્ગમૂળ છે, બરાબર, એને કાઢી નાખશું. એટલે આ બાજુ સ્ક્વેર કરશું, PQ નો સ્ક્વેર કરશું. સ્ક્વેર કરીએ આ બાજુ, સ્ક્વેર કરીએ આ બાજુ, પણ સ્ક્વેર કરવો પડે. સ્ક્વેર ને વર્ગમૂળ બે ઉડી જાય. x1 minus x2 નો સ્ક્વેર plus y1 minus y2 નો સ્ક્વેર. આ થઈ ગયું આપણું અંતઃસૂત્ર, બરાબર. આપણે આગળ સ્વાધ્યાય ચલાવશું ત્યારે આ સૂત્ર બહુ ઓછામાં આવશે. એટલે આ સૂત્ર પર ધ્યાન યાદ રાખવું પડે, બરાબર. અંતઃસૂત્ર પછી આપણે જોઈશું એક્સિયમ ઉપર આવેલા બે બિંદુઓ વચ્ચે નું અંતર શોધશું. શું શોધશું? એક્સિયમ ઉપર આવેલા બે બિંદુઓ વચ્ચે નું અંતર. અંતઃસૂત્ર મળી ગયું, બરાબર. હવે એક્સિયમ ઉપર આવેલા બે બિંદુઓ વચ્ચે એક્સિયમ પર આવેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર, બરાબર. એક્સિયમ ઉપર આવેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર આ આપણે સંયામ છે, બરાબર. આ છે એક્સિયમ. એક્સિયમ ઉપર તમે કોઈ પણ બે બિંદુઓ લ્યો તો એનો yn હંમેશા 0 હોય, બરાબર. એનો yn હંમેશા 0 હોય. ધારો કે એક્સિયમ ઉપર આ બિંદુ લ્યો, એટલે એનો એક્સિયમ છે x1 અને yn શું થાય? 0. આનો એક્સિયમ છે x2 અને yn શું થાય? 0. એવી રીતે આપણે ધારો કે અહીં એક્સિયમ ઉપર આવેલા બે બિંદુ વચ્ચેનો અંતર છે, ત્યાં yn ઉપર આવેલા બે બિંદુ વચ્ચેનો અંતર શોધવું છે, બરાબર. તમે લખાઈ દો yn પર આવેલા બે બિંદુઓ વચ્ચે અંતર. yn પર આવેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર. હવે જોઈએ આપણે xm ઉપર આવેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર. xm ઉપર ધારો કે આપણે a અને b બે બિંદુ લઈ લીધું. બિંદુ a એનું નામ શું છે? એના યામ શું છે? સોરી, x1 0 અને b ના યામ લઈએ આપણે x2 0, બરાબર. હવે આ a અને b ની કિંમત આપણે અંતઃસૂત્રમાં મૂકશું, બરાબર. તો pq² = x1 - x2² + y1 - y2² છે, બરાબર. તો d ની આપણે આ a અને b ની કિંમત આ સૂત્રમાં મૂકશું એટલે શું થશે? ab² is equal to x1 - x2, બરાબર. એટલે આનો x લેમ અને આનો x એમ. હવે શું છે આનો x એમ? x1 - આનો x એમ x2 હોલ સ્ક્વેર પ્લસ આનો, હવે શું છે, y1 - y2 નો સ્ક્વેર. એટલે શું થશે? 0 - 0, આનો ym - આનો ym, 0 - 0 નો સ્ક્વેર. એટલે શું થશે? ab² is equal to x1 minus x2 આખાનો સ્ક્વેર, બરાબર. ab² is equal to x1 minus x2 નો સ્ક્વેર. આ બે બે સ્ક્વેર થાય, બરાબર. સ્ક્વેર થાય તો હું આવી તમને કહું ab is equal to મોડ્યુલસ માં x1 minus x2. મોડ્યુલસ માં x1 minus x2 આવે કારણ કે અંતર હંમેશા ધન હોય, ઋણ ક્યારે ન હોય, બરાબર. એટલું યાદ રાખજો, અંતર હંમેશા ધન હોય. હવે આપણે yn ઉપર આવેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધીએ, બરાબર. તો yn ઉપર આપણે કોઈ પણ બે બિંદુઓ લઈ લઈએ. અહીં પહેલા તો yn ઉપર 0 y1 અને 0 y2, બરાબર. આ બે બિંદુઓ yn ઉપર 0 y1 અને 0 y2, બરાબર. તો આપણે અહીં આપશું નામ a 0 y1 અને બિંદુ b 0 y2. yn ઉપર કોઈ પણ બે બિંદુઓ લીધા, બરાબર. તો એને xm તો હંમેશા 0 જ હોય, બરાબર.
એ જ રીતે એક્સિયમ ઉપર પણ એમ જ છે, એક્સિયમ એનો હોય x1 m x2 છે બરાબર, તો y એમ 0 છે બરાબર. હવે આ કિંમત આપણે અંતર સૂત્રમાં મૂકી તો ab² x1 x2 છે અને એક્સિયમ 0, બીજા એક્સિયમ એટલે e 0, એટલે શું થઈ છે 0 0 નો સ્ક્વેર પ્લસ y1 y2 એટલે શું થઈ છે, અને yn એટલે y1 y2 y1 y2 નો સ્ક્વેર બરાબર, એટલે શું થઈ છે ab² y1 y2 આખા નો સ્ક્વેર બરાબર. ab મોડ્યુલસમાં y1 y2 બધી પાસા જે જો મોડ્યુલસ એટલે શું થાય, મોડ્યુલસ એટલે કોઈ પણ કિંમત જ્યારે હંમેશા અને હંમેશા ધન જ હોય, ઋણ ક્યારે ન હોય ને ત્યારે એને મોડ્યુલસમાં લખવામાં આવે છે બરાબર. હવે xm અને ym પર આવેલા બિંદુ વચ્ચેનો અંતર તો થઈ ગયું, તો હવે આપણે જોઈશું યામ સમતલમાં આવેલું કોઈ પણ બિંદુ અને ઉગમ બિંદુ એના વચ્ચેનો અંતર જોઈશું. યામ સમતલમાં આવેલ બિંદુ અને ઉગમ બિંદુ વચ્ચેનું અંતર બરાબર. હવે યામ સમતલમાં આપણે ધારો કે આ યામ સમતલ આપેલો છે બરાબર, તો યામ સમતલમાં આ એક બિંદુ આપેલું છે એના એ છે ધારો કે x1 y1 બરાબર, xy એટલે કે ધારો xy આવ્યું છે અને આપણે ઉગમ બિંદુ, ઉગમ બિંદુ તો હંમેશા કેવું હોય 0 0 છે, ઓરિજિન કો ઉગમ બિંદુ નહીં આ હંમેશા 0 0 હોય, યાદ રાખજો ઉગમ બિંદુ નહીં આ હંમેશા 0 0 હોય છે. તો આપણે બિંદુ લઈ લઈએ તો બિંદુ ઉગમ બિંદુ કો ઓરિજિન 0 0 અને બિંદુ આપણે લઈ લઈએ એ બિંદુ એના અહીંયા શું છે xy. હવે આ બે ની કિંમત આપણે ફરીથી આમાં મૂકશું અંતરસૂત્રમાં બરાબર, તો અંતરસૂત્ર પ્રમાણે DOA પહેલા તો નામ પણ લખી શકે કે DOA અથવા તો OA DOA કેમ લખે, કારણ કે D એટલે D આપણે ઇંગ્લિશમાં કહેવાય ડિસ્ટન્સ એટલે કે અંતર, આપણે અંતર શોધીએ છીએ ડિસ્ટન્સ અંતર, એટલે DOA ઇઝ ઇક્વલ ટુ OA બરાબર x1 x2 એટલે xm આનો xm એટલે શું થશે 0 x 0 x આખાનો સ્ક્વેર પ્લસ y1 y2 એટલે શું થશે 0 y આનો y આ માઇનસ આનો y એટલે શું થશે 0 y પ્લસ 0 y નો સ્ક્વેર બરાબર. અહીં આવશે OA² ઇઝ ઇક્વલ ટુ માઇનસ x નો સ્ક્વેર શું થઈ જાય પ્લસ થઈ જાય, સ્ક્વેર કરો એટલે પ્લસ થઈ જાય ને, એટલે શું થઈ જાય x² થશે, અહીંયા માઇનસ y નો સ્ક્વેર એટલે શું થઈ જાય પ્લસ થઈ જાય, ઈ પણ પ્લસ થઈ જાય એટલે y² OA ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ માં x² પ્લસ y² બરાબર. આ મળી ગયું આપણે યામ સમતલમાં આવેલા બિંદુ અને ઉગમ બિંદુ વચ્ચેનો અંતર. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ, પછી હવે આપણે નેક્સ્ટ